ચૂંટણીના આ માહોલમાં ગુજરાત એટીએસ સક્રિય થઈ ગયું છે ગાંધીનગરમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ એટીએસે આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને કેટલું ડ્રગ્સ ઝડપાયું છે રો મટીરિયલ સહિત કોની કોની સામે ગુનો નોંધાયો છે તેની સંપૂર્ણ જાણકારી આપી ત્રણ રેડ પાડવામાં આવી રાજસ્થાન ગાંધીનગર સહિત વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી એટીએસ પોલીસે ગાંધીનગર નજીક આવેલ પીપળજ ગામમાંથી શંકાસ્પદ ડ્રગ બનાવતા લોકોને ઝડપી પાડ્યા હતા તેમની સાથે એમપી ડ્રગ જે બનાવતા હતા તે વિગતો સામે આવી હતી અને તે વિગતોને લઈને જ આજે પીપળજના ત્રણ જેટલા મકાનોમાં જે છે તેમને કાર્યવાહી કરી હતી એક મકાનમાં આ લોકો જે હતા તે ભાડે રહેતા હતા ત્યારબાદ અન્ય એક મકાનમાં જે છે તે ડ્રગ બનાવવામાં આવતું હતું જેમાંથી સવારથી કાર્યવાહી ચાલી રહી હતી આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે મુજબ પીપળજની ખેતરમાં આવેલું જે આ મકાન છે તે મકાનમાંથી આ જે સમગ્ર કાર્યવાહી હતી તે કરવામાં આવી છે અને આ કાર્યવાહીને લઈને હાલ પોલીસ જે છે તે તમામ સામાનને સીલ કરીને અહીંયાથી હવે રવાના થશે થોડીવારમાં જ પોલીસ જે છે તે તમામ સામાન જે છે તે સીલ કરી ચૂકી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ આરોપીઓ જે છે તે આરોપીઓને લઈને હવે મુદ્દામાલ સાથે એટીએસ અને એસઓજીની ટીમ જે છે તે અહીંયાથી રવાના થઈ રહી છે ચાર પાંચ પાંચ જેટલા આરોપીઓ જે છે તેમને પોલીસે ઝડપ્યા છે જે આ ડ્રગ બનાવવાનું કામ કરતા હતા અને તેમની ધરપકડ જે છે તે હાલ એસઓજી એટીએસ પોલીસે કરી છે દ્રશ્યોમાં જોઈ શકો છો આપ તે પ્રમાણે તમામ આરોપીઓની જે ધરપકડ છે તે હવે એટીએસ પોલીસ અને એસઓજીની સંયુક્ત ટીમે કરી છે મુદ્દા માલ પણ અહીંયાથી સીઝ કરવામાં આવ્યો છે ત્રણ મકાનની અંદર જે છે તે આ સામ આ જે કામ હતું તે આરોપીઓ દ્વારા કરવામાં આવતું હતું એક ઓડીમાંથી મોટું ડ્રગ બનાવવાનું મશીન ઝડપાયું છે એ મશીનને ઓડીમાં સીલ કરવામાં આવ્યું છે તો સાથે જ બીજા મકાનમાંથી પણ સામાન મળી આવ્યો હતો જેને સીલ કરવામાં આવ્યો છે ને અહીંયાથી લઈ જવામાં આવી રહ્યો છે સવારથી ગત મોડી રાતથી ચાલુ થયેલી આ કાર્યવાહી હજી પણ ચાલી રહી હતી આજે સાંજ સુધી આ તમામ કાર્યવાહી ચાલી હતી અને હવે પોલીસ જે છે તે એટીએસ પોલીસ આ આરોપીઓને લઈને હવે એટીએસ જવા રવાના થઈ રહી છે જે પ્રકારે પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપવામાં આવી છે મુખ્ય આરોપી જે છે તે અમદાવાદના હતા પરંતુ સમગ્ર કાર્યવાહીને લઈને હાલ મોટું જે રેકેટ છે ડ્રગને લઈને તે સામે આવ્યું છે અને હવે પોલીસ જે છે તે તેમ મુદ્દામાલ સાથે તેમને લઈને રવાના થઈ રહી છે પાંચ જેટલા આરોપીઓ હતા કે જેમને પોલીસે જે છે તે અટકાયત કરી છે અને પોલીસે અટકાયત બાદ આ તમામને અહીંયાથી સીધા જ ડ્રગ્સ બનાવવાના સામાન સાથે એટીએસ ઓફિસ લઈ જવામાં આવી રહ્યા છે કેમેરામેન કમલેશ પટેલ સાથે વિપુલ બાલધા એ બીપી અસ્મિતા પીપળજ